हेलो, अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। आई एम गुलाम खान जुनेजा फ्रॉम इस्लामिक मेडिकल एंड पैरामेडिकल एजुकेशन फाउंडेशन। अमे लोको लास्ट 8-10 वर्षथी अहींया एक इस्लामिक फाउंडेशन चलाईए छे। एना पाछळनो रीजन ए छे के अपनी मुस्लिम कम्युनिटीमां लघुमती समाजमां घणा बधा विद्यार्थीओने प्रोपर गाइडन्स के प्रोपर बेसिक नॉलेज ना होवाना कारणे એ લોકો મેડિકલમાં એડમિશન કઈ રીતે લેવું, વિદેશમાં કઈ રીતે ભણવા જવું, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી, આ બધી માહિતીથી પરિચિત ના હોવાથી એ લોકોને ઘણી બધી કન્ફ્યુઝનના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકતા નથી અને સારી જગ્યાએ કઈ રીતે MBBS કરવું, આ રીતે એ લોકો ત્યાં આગળ જવામાં આ લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય। આના કારણે અમે લોકોએ આ એક ફાઉન્ડેશનની રચના કરી છે અને ફાઉન્ડેશનની આપણી બ્રાન્ચો, મેઇન બ્રાન્ચ હેડ ઓફિસ અમદાવાદમાં છે, જૂનાગઢ છે, રાજકોટ છે, પછી બધી નાની નાની સિટીમાં બી આપણે ગાઈડન્સ સેન્ટર ચાલુ કરેલા છે। એટલે કોઈ પણ વાલીને ગમે ત્યારે કંઈક તકલીફ કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે લોકો ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો। અને આજે એક ખાસ બહુ મહત્વની વાત એ છે કે અમે લોકો મિસ્ટર ઉમંગ પટેલ સર જે છે એમને અમે બોલાવ્યા છે અહીંયા મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન તરફથી, અને એ સર જોડે આપણે ઘણી બધી જે ગેજેટની બાબતો છે બાબતો આજે ડિસ્કશન કરવાની છે। કે બાબતો એ બધી છે કે લોકોમાં ઘણા બધા ડર છે કે જ્યારે 18 નવેમ્બર 2021 એક ગેજેટ આવ્યું છે, એ ગેજેટ પછી લોકોનું કહેવું એવું છે, ઘણા બધા વાલીઓના ફોન આવે છે કે MBBS વેલિડ છે કે નહીં, એબ્રોડમાં શું સિચ્યુએશન છે, લાયસન્સના શું ઇસ્યુ છે, તો એના વિશે આજે આપણે ડિસ્કશન કરશું। તો સર, એક આજ તમારાથી એક મેઇન ક્વેશ્ચન એવો પૂછવાનો છે કે આ NMC ગેજેટ જે આવ્યું છે એ લોકોનું કહેવું એવું છે કે ફોરેનમાં MBBS ખરેખર વેલિડ નથી, તો શું આ રિયલમાં આવ્યું છે કે એના વિશે સર તમે શું કહેશો? બહુ જ સારી વાત છે। મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તરફથી હું ઉમંગ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, અને છેલ્લા 15 વર્ષથી મેડિકલ અને પેરામેડિકલ એજ્યુકેશન ફિલ્ડની અંદર ગાઈડન્સ આપવાનું કામ કરતા રહેલા છે। ઇસ્લામિક મેડિકલ અને પેરામેડિકલ ફાઉન્ડેશન એ બહુ જ સારા અભિગમ સાથે વિદ્યાર્થીઓને વાલીઓને ગાઈડન્સ આપતું કામ કરતું રહેલું છે। હવે પ્રશ્ન જે ગુલામભાઈનો હતો કે ભાઈ મેડિકલ ફિલ્ડની અંદર NMC ગેજેટ 2021નું એના આવ્યા પછી MBBS અબ્રોડનું વેલિડ છે કે નહીં, બરાબર? યસ, તો આપણે બધાને છે ને એક આપણી આદત બની ગઈ છે કે કોઈ પણ વસ્તુનો ડિટેલમાં અભ્યાસ કરવો નહીં અને લોકો જે કહે એના ઉપર બિલીવ કરી દેવું, અને એના જ કારણે ઘણા બધા વાલીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓ હંમેશા મૂંઝાતા રહેલા છે। પહેલી વસ્તુ એ છે કે NMC ગેજેટ જે ભારતનું રાજપત્ર, એ 18 નવેમ્બર 2021 રોજ એ આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ ડિક્લેર કરવામાં આવ્યું, જેની અંદર ઇન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ્સ અને ફોરેન મેડિકલ સ્ટુડન્ટ્સ એના માટેના અમુક રજિસ્ટ્રેશનના નોર્મ્સ નક્કી કરવામાં આવે। એ નોર્મ્સની અંદર ખાસ જો મેઇન વસ્તુ વિચાર કરવામાં આવે ને તો એની અંદર શું છે, જો એનો થોડો યોગ્ય અભ્યાસ કરો તો એની અંદર ક્લેરિટી આપેલી છે કે જે નંબર 4ની અંદર જો તમે જુઓ ને તો એ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર પ્રેક્ટિસ કરવા માટે મિનિમમ કોર્સ કરિક્યુલમ કેટલો હોવો જોઈએ। તો એ લોકોએ ગાઈડન્સ આપ્યું છે કે મિનિમમ ડ્યુરેશન ઓફ ધ કોર્સ ઇઝ 54 મંથ્સ, એટલે તમારો 4.5 વર્ષની મિનિમમ MBBSની ડિગ્રીનો કોર્સ કરિક્યુલમ હોવો જોઈએ, તો પહેલી વસ્તુ એ। સેકન્ડ વસ્તુ કે તમારું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી ઇંગ્લિશ, 5.5 વર્ષ જે તમે 4.5 વર્ષ ભણો છો એ ઇંગ્લિશમાં કમ્પલસરી હોવું જોઈએ। ત્રીજી વસ્તુ, એ લોકોએ જે સબ્જેક્ટ્સ લખેલા છે જે ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે ઇન્ડિયામાં ભણાવવામાં આવે છે, જે વર્લ્ડમાં કોમન સબ્જેક્ટ છે કે જેના વગર મેડિકલ ડિગ્રી મળવી અશક્ય છે, એ સબ્જેક્ટનું લિસ્ટ આપેલું છે કે ભાઈ તમે આ સબ્જેક્ટ અંદર ભણાવવા પડશે। થર્ડ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નેક્સ્ટ એક્ઝામ છે, કે ભાઈ એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે અત્યાર સુધી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે FMG એક્ઝામ હતી, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામ, કે જે આપ્યા પછી સ્ટુડન્ટ્સ અહીંયા લાયસન્સિંગ માટે એલિજિબલ થતા હતા। હવે પછી એવું થઈ ગયું છે કે હવે ઇન્ડિયન સ્ટુડન્ટ હશે કે ફોરેનમાં મેડિકલ ભણશો, તમે કોઈ પણ જગ્યાએ ઇન્ડિયન રેસિડન્ટ હોય, ઇન્ડિયન સિટીઝન હોય અને તમે મેડિકલ ફિલ્ડની અંદર અભ્યાસ કરવા માટે કોઈ પણ કન્ટ્રીની રજિસ્ટર ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં, રજિસ્ટર પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર તમે ભણવા જઈ રહ્યા છો, તો ત્યાંથી આવ્યા પછી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એટલે IMG ઇન્ડિયન મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ બધાએ એક જ રજિસ્ટ્રેશન માટેની એક જ એક્ઝિટ એક્ઝામ આપવાની છે, જેનું નામ છે નેશનલ એક્ઝિટ ટેસ્ટ। તો આ એક્ઝામ હવે ઇન્ટ્રોડ્યુસ કરી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે ગવર્મેન્ટ એવું કીધું છે કે જે કોલેજની અંદર તમે સ્ટડી કરો એ જ કોલેજની અંદર 12 મહિનાની ઇન્ટર્નશીપ, 1 વર્ષની ઇન્ટર્નશીપ એ જ કોલેજની રજિસ્ટર એફિલિયેટેડ હોસ્પિટલમાં જ કરવી પડશે। સો સ્ટુડન્ટ કેન નોટ ચેન્જ ધ કોલેજ ઓર ઇન્ટર્નશીપ હોસ્પિટલ ડ્યુરિંગ ધ કોર્સ, ધીસ આર ધ મેજર પોઈન્ટ્સ। આ
એનએમસી ગેજેટના મેજર પોઈન્ટ હતા. હવે જેમાં લોકોને કન્ફ્યુઝન થયું છે એ પોઈન્ટ છે કે તમારે જે તે કન્ટ્રીમાં ગવર્મેન્ટે સ્પેસિફિક કર્યું છે કે જ્યારે તમે કોઈ પણ ડિગ્રી લો છો તો એ કન્ટ્રીની એ લોકલ લોકો એ પણ એમના માટે એ કોર્સ સેમ હોવો જોઈએ, એ જ કોર્સ તેના લોકલ લોકો કરતા હોવો જોઈએ, અને એ કોર્સ કર્યા પછી તમને રજીસ્ટ્રેશન ત્યાં આગળ એઝ અ પ્રેક્ટિસિંગ લાયસન્સ જોતું હોય તો તમે એના માટે એલિજિબલ હોવા જોઈએ, જે રૂલ્સ લોકો ઘણા બધા સમજી શકતા નહોતા. એટલે એ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે જેની અંદર ક્લિયર કટ કરેલું છે કે ભાઈ તમે જે તે ગવર્મેન્ટમાંથી, એ પછી બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, મોરેશિયસ હોય, કે પછી કઝાકિસ્તાન હોય, રશિયા હોય, જોર્જિયા હોય, ફિલિપિન્સ હોય, આ બધા સેન્ટ્રલ અમેરિકા હોય, આ બધા જ કન્ટ્રીમાંથી તમારે જે જગ્યાએ કોર્સ કરો એ જગ્યાનું રજીસ્ટ્રેશન લાયસન્સ લેવાનું છે. લાયસન્સ ટુ પ્રેક્ટિસ રજીસ્ટ્રેશન, કે ભાઈ તમે એ કોર્સ કર્યા પછી તમે ત્યાં એઝ અ ડોક્ટર, જુનિયર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકો, એના માટેનું લાયસન્સ લેવાનું હોય છે. એ લાયસન્સ માટેનો નોર્મ્સ ગવર્મેન્ટે ડિક્લેર કરેલો છે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે જો અગર આપણે વાત કરીએ ટોટલ એનએમસી ગેઝેટની, તો જે લોકોના જે ક્વેશ્ચન્સ છે કે ભાઈ આ વેલિડ નથી, આવું છે નહીં, મેડિકલ એજ્યુકેશન 101% ગવર્મેન્ટે ગેઝેટ બનાવ્યા પછી સૌથી મોટી વાત ગવર્મેન્ટે એ કરી છે કે હવે પછી કોઈ પણ લિસ્ટ એનએમસી આપતી નથી. તમે વિશ્વની કોઈ પણ કોલેજની અંદર જે ત્યાંની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ આની વેલિડ કોલેજ હશે એમાંથી તમે પહેલા તો ડિગ્રી લઈ શકો છો, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નહીં. ડિગ્રીનું ડ્યુરેશન તમારું શું હોવું જોઈએ એ બધાનું ગાઈડન્સ આપ્યું, જે ઓલરેડી એ લોકો ચલાવતા હતા. દરેક કન્ટ્રીમાં મેડિકલ એજ્યુકેશન, ક્લિનિકલ મેડિસિન ફિલ્ડની જ આ વિશેષતા છે કે દરેક જગ્યાએ એજ્યુકેશન સિમિલર હોય છે. તો આ બેનિફિટ ગવર્મેન્ટે એનએમસી ગેજેટ દ્વારા આપ્યો છે. અને નેક્સ્ટ એક્ઝામ જે આપણા વિદેશમાં ભણવાવાળા સ્ટુડન્ટ્સ માટેની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ છે કે ભાઈ એને અહીંયા આવી નેક્સ્ટ એક્ઝામ દ્વારા એ લોકો બંને રજીસ્ટ્રેશન લઈ શકે છે, લાયસન્સ ટુ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા અને સેકન્ડ કે નીટ પીજી, પીજીની સીટ પણ એ જ નેક્સ્ટ એક્ઝામ દ્વારા મળવાની છે. તો લીગલ છે, એમબીબીએસ અબ્રોડમાં કરવું વેલિડ છે, અને એમાં કોઈ પણ જાતનું કોઈ સત્ય નથી કે ભાઈ એ વેલિડ નથી, ખાલી એના નોર્મ્સ પ્રમાણે બધે બધી વસ્તુ હોવી આ જરૂરિયાત છે. ઓકે ઓકે સર, નું કહેવું એવું થાય છે કે તમે કોઈ પણ કોલેજમાં જઈ, એનો નિયમ છે કે કોઈ પણ કોલેજમાં એડમિશન લો તો એના નોર્મ્સ પૂરા થવા જોઈએ. હવે થેન્ક યુ સર. અને બીજી વાત એવી છે સર કે આજે આપણે જે બીએમડીસી એટલે કે બાંગ્લાદેશ મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલનો જે એક મેન જે આજે પરિપત્ર થયો છે, તો એ પરિપત્ર એવું કહે છે કે ત્યાં લાયસન્સની એ લોકોએ વાત કરી છે, તો એનું કેવું શું થાય છે સર? આ પરિપત્ર થોડું બતાવી અને ડિસ્કસ કરશો જરા. યસ, તો સૌથી મોટી આનંદની વાત એ છે કે બાંગ્લાદેશ મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ હંમેશા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે બહુ જ પોઝિટિવ છે, અને ઇન્ડિયા અને બાંગ્લાદેશના રિલેશન આટલા વર્ષોથી બહુ જ સારા છે. બાંગ્લાદેશ મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ દ્વારા આજે એક ત્યાંનો લેટર આપવામાં આવ્યો છે ડાયરેક્ટલી હાઈ કમિશન ઓફ ઇન્ડિયાને, જે તમે જોઈ શકો છો બાંગ્લાદેશ મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ હાઈ કમિશન ઓફ ઇન્ડિયા, એની અંદર એ લોકોએ લેટર આપ્યો છે રજીસ્ટ્રેશન ઓફ ફોરેન મેડિકલ એન્ડ ડેન્ટલ ગ્રેજ્યુએટ્સ ફ્રોમ બાંગ્લાદેશ. આની અંદર બે ત્રણ વસ્તુઓ બાંગ્લાદેશ મેડિકલ કાઉન્સિલે ક્લિયર કરેલી છે, જે વસ્તુ એનએમસી ગેઝેટે 2021માં ડિક્લેર કરી હતી એ જ પ્રમાણે બાંગ્લાદેશ મેડિકલ કાઉન્સિલે ડિક્લેર કર્યું છે કે ભાઈ બાંગ્લાદેશ મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલે 5 વર્ષનો એકેડેમિક કોર્સ છે, જે સેમ લાઈક ઇન્ડિયા છે, સેમ કોર્સ છે. બીજી વસ્તુ એમને કરી છે કે કમ્પલસરી જે 1 યરની રોટેટરી ઇન્ટર્નશીપ છે એ બી કમ્પલસરી એ જ કોલેજની એ જ હોસ્ટેલમાં એ લોકો પ્રોવાઈડ કરવાના છે. ત્રીજી વસ્તુ એમને લખેલી છે કે કાઉન્સિલ વિલ પ્રોવાઈડ ફૂલ રજીસ્ટ્રેશન ટુ ફોરેન ગ્રેજ્યુએટ એઝ લાઈક ધ નેટિવ ગ્રેજ્યુએટ ઓફ બાંગ્લાદેશ. એટલે સૌથી મોટો પ્રશ્ન લોકોનો હોય છે એ જે એનએમસી ગેઝેટમાં માંગ્યો હતો કે ભાઈ લોકલ લોકોને જે લાયસન્સ મળવાનું છે એ જ રજીસ્ટ્રેશન ફોરેન મેડિકલને મળવાનું છે, તો એ અહીંયા લખી દીધું છે. અને જે ચોથી વસ્તુ છે કે રજીસ્ટર ફોરેન ફિઝિશિયન મે અલાઉડ ટુ પ્રેક્ટિસ ઇન બાંગ્લાદેશ, કે ભાઈ એ લોકોને ત્યાં આગળ પ્રેક્ટિસ કરવાની પણ છૂટ મળવાની છે. તો આ આમ જોવા જાઓ તો આ લેટર ખરેખર લેટર નથી, આ લાખો વિદ્યાર્થીઓ કે જેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે અને ઇન્ડિયામાં સીટ ઓછી હોવાના કારણે અથવા ફીસ વધારે હોવાના કારણે જે પૂરું નથી થઈ શકતું એના માટે છે ને આ દિવાગાંડી છે બાંગ્લાદેશ મેડિકલ કાઉન્સિલનો લેટર. એટલે હવે આ લેટર પછી તમે આરામથી બાંગ્લાદેશની અંદર રજીસ્ટર્ડ ડોક્ટર થઈ શકવાના છો, એનએમસીના બધા જ નોર્મ્સ પૂરા થવાના છે,
અને તમે આના બેઝ ઉપર ત્યાં આગળ ડોક્ટર ભણી અને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરી શકવાના છો. ઓકે ઓકે સરસ. હવે સર એવું સાંભળ્યું છે કે બાંગ્લાદેશમાં લોકોને ડિમાન્ડ કેમ વધી રહી છે, દિવસે ને દિવસે લોકોના કેટલા બી ફોન આવતા હોય છે કે બાંગ્લાદેશ મેડિકલમાં ઇવન સીટો ત્યાં ઓછી છે તો બી અહીંયાથી લોકોનો બલ્ક વધારે જાય છે, એનું કારણ શું છે સર? પહેલી વસ્તુ તો બાંગ્લાદેશ છે ને એ બાંગ્લાદેશ છે જ નહીં, ઇન્ડિયા જ છે. એટલે સૌથી મોટી વસ્તુ છે કે એક દેશ, એક કલ્ચર, એક ટ્રેડિશન, એક ફૂડ હેબિટ, એક જ સરખું વેધર. એટલે તમે બાંગ્લાદેશમાં ભણો છો ને એવું તમને બાંગ્લાદેશમાં ગયા પછી એક દિવસ ફીલ જ નથી થતું. એટલે સ્ટુડન્ટ ઇઝીલી સેટલ થઈ જાય છે, સૌથી મોટી વસ્તુ છે. પેરેન્ટ્સ ને બીજો ફાયદો એ છે કે અહીંયાથી ધારો કે હમણાં જ ઘણા બધા અમારા છોકરાઓ છે જે ગઈ સાલ 50 થી વધારે સ્ટુડન્ટ જે ગુજરાતમાંથી ગયેલા હતા એ જયારે પાછા આવ્યા ને તો એમને જયારે અમે પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે આવ્યા તો એને કીધું કે અમે બસમાં ત્યાંથી બેઠા, 1200 રૂપિયાની બસ અને 800 રૂપિયાની ટ્રેન. બાંગ્લાદેશ થી ઢાકા થી ગુજરાત આવવાનો ખર્ચો 2000 રૂપિયા. 2000 રૂપિયામાં તમે વેકેશનમાં ઘરે આવી શકો છો, કેટલી મોટી વાત છે. એટલે બીજી વસ્તુ કે તમે આવવા જવાનું બહુ જ કમ્ફર્ટેશન છે, તમે ટ્રેન થી આવી શકો છો, બસ થી આવી શકો છો, ફ્લાઇટ થી આવી શકો છો. કેટલી બધી બોર્ડર્સ છે ઇન્ડિયા બાંગ્લાદેશમાં, ટોટલ 10-12 બોર્ડર્સ છે કે જે બાય રોડ બોર્ડર્સ યુટિલાઇઝ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે કે ત્યાંનું કલ્ચર કે જેનાથી આપણા વિદ્યાર્થીઓ ઇઝીલી સેટલ થઈ જાય છે. મને જો તમે એવું વિચારો કે બાંગ્લાદેશમાં આટલા બધા લોકો જાય છે એની પાછળનું શું, વેધર, ડિસીઝ, હોસ્પિટલ, પેશન્ટ, આ બધાનું મેઇન રીઝન છે. મને એવું લાગે છે કે આ બધાથી સૌથી મોટું રીઝન છે કે બાંગ્લાદેશની એજ્યુકેશન પેટર્ન. બાંગ્લાદેશની અંદર સેમ એજ્યુકેશન પેટર્ન છે જે ઇન્ડિયાની અંદર ચાલે છે. એટલે તમારે દર અઠવાડિયે વાયવા થવાના છે, દર અઠવાડિયે તમારે હોસ્પિટલમાં રોટેશન માટે જવાનું છે, અને જેના કારણે બાંગ્લાદેશ મેડિકલ કાઉન્સિલનું રિઝલ્ટ, જે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ સ્પેસિફિક આપણે વાત કરીએ તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે, એ લોકોનું રિઝલ્ટ 95%થી વધારે ગ્રેજ્યુએટ ઇન્ડિયન ફોરેનની જે FMG એક્ઝામ છે એનો પાસિંગ રેશિયો 95% સુધી છે. એનું રીઝન એ છે કે એ લોકોની એકેડેમિક સિસ્ટમ. તો એટલા માટે મેજર વિદ્યાર્થીઓ વિચારતા હોય કે ભાઈ મારે નજીકનું કન્ટ્રી, મારા આવવા જવામાં વિઝામાં ઇઝી, બીજું કે ઇન્ડિયા માટેનું રિસ્પેક્ટફુલ કન્ટ્રી, વેધર સેમ, ડિસીઝ સેમ, પેશન્ટ એટલા બધા મળે છે બાંગ્લાદેશની અંદર, બધી જ કોલેજો સિસ્ટમ સેમ છે એટલે વાયવા એટલા થાય છે કે જેથી કરીને પ્રેક્ટિકલ નોલેજ બહુ જ સારું મળે છે અને જોડે જોડે નેક્સ્ટની પ્રિપેરેશન કરાવે છે. એટલે આ બધું જોતા વિદ્યાર્થીઓનો અને વાલીઓનો આશય એવો જ હોય કે મારો છોકરો જાય તે સારામાં સારું એજ્યુકેશન લે અને ભણી અને ઇન્ડિયામાં આવી અને નેક્સ્ટની એક્ઝામ ક્લિયર કરે અને અહીંયા રજિસ્ટર્ડ ડોક્ટર હોય. તો આના માટેના બધા જ લેવલે સૌથી સારામાં સારું પ્રિફર કન્ટ્રી આપણે કહી શકીએ કે બાંગ્લાદેશ છે. પછી બીજો ક્વેશ્ચન એવો છે કે બાંગ્લાદેશની કોલેજોની ફીસ ઓલમોસ્ટ કેટલી હોય છે, અલગ અલગ કોલેજની અલગ અલગ ફીસ શું હોય છે, પછી ત્યાંનું જે હોય છે ને એડમિશન પ્રોસેસ કઈ રીતે હોય છે, એડમિશન ક્યારે થતા હોય છે, તો એના વિશે સર થોડું સમજાવશો. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાંગ્લાદેશ જયારે આ બધું સાંભળીએ ને એટલે બધાને એવું થાય કે મારે બી એડમિશન લેવું છે, હું બી બાંગ્લાદેશ જઉં, મારે બાંગ્લાદેશમાં મારા છોકરાને એડમિશન કરાવું. પણ ઇન્ડિયન પેટર્ન અને આપણા જે વિદ્યાર્થી તથા વાલીઓની એક મેન્ટાલિટી હોય છે એને અહીંયા આપણે બ્રેક કરવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ, છેલ્લા દિવસ સુધી વેઇટ કરીએ છીએ. હવે અહીંયા આપણા બાંગ્લાદેશ એડમિશન પ્રોસેસ અને આ બંનેમાં અહીંયા તકલીફ છે, કારણ કે બાંગ્લાદેશની અંદર એટલી બધી સીટો નથી કે જેમાં અનલિમિટેડ ઇન્ડિયન સ્ટુડન્ટ જઈ શકે. દરેક કોલેજની અંદર 30-40 સીટો હોય છે કે જેની અંદર ઇન્ડિયન સ્ટુડન્ટ જઈ શકતા હોય છે. હવે એની અંદર એડમિશન લેવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુની જરૂરિયાત હોય ને તો પહેલા હુએવર એપ્લાય ફર્સ્ટ વિલ ગેટ ધ એડમિશન ફર્સ્ટ. પહેલા એપ્લિકેશન જેની થઈ એને પહેલું એડમિશન મળવાનું છે. એટલે પહેલી વસ્તુ એ જરૂરી છે કે તમારે જો એડમિશન લેવું હોય તો વેઇટ કરશો નહીં, છેલ્લા દિવસ સુધી જો બેસી રહ્યા તો બાંગ્લાદેશ તમારા માટે સારી કન્ટ્રી નથી, કારણ કે તમે ત્યાં આગળ એડમિશન મળવાનું જ નથી. એટલે પહેલી વસ્તુ તમારે ઓન ટાઈમ એઝ સૂન એઝ પ્રોસેસ કરવી પડશે, કારણ કે ત્યાંની અત્યારની જ વાત કરું તો આજે આપણે ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં બેઠા છીએ, ઓલમોસ્ટ ત્યાંની 60% સીટો ફિલ થઈ ગઈ. હવે કોઈ કાલ આવીને મને એવું કહે કે સાહેબ મારે ઢાકા સિટીની અંદરની બે કોલેજ છે એની અંદર જ એડમિશન લેવું છે, મારો કઝિન ત્યાં આગળ છે, પણ હવે ત્યાં સીટ જ નહીં હોય તો તમે એડમિશન કેવી રીતે લેશો? એટલે પહેલો એડમિશન ક્રાઇટેરિયા એ છે કે વહેલમ વહેલું એપ્લાય કરો. બીજી વસ્તુ કે તમારે 12th અંદર જે એગ્રીગેટ PCBના પર્સન્ટેજ હોય છે એ 60% રિક્વાયરમેન્ટ હોય છે. એલિજિબિલિટી સર્ટિફિકેટની DMDCની એક પ્રોસેસ હોય છે જે આપણે એલિજિબિલિટી સર્ટિફિકેટની પ્રોસેસ કરવાની હોય છે.
ત્રીજી વસ્તુ કે તમારા ડોક્યુમેન્ટ બધા મિનિસ્ટ્રીમાંથી અપોસ્ટાઇલ થતા હોય છે એટલે એચઆરડી અટેસ્ટેશન કરાવવાનું હોય છે આ બધી છે ને પ્રોસેસ એવી છે કે જે બધે બધી સંસ્થા તરફથી જ કરવામાં આવે છે એટલે સ્ટુડન્ટે એની ચિંતા કરવાની જરૂર નથી પણ જો સ્ટુડન્ટ ઓન ટાઈમ એપ્લિકેશન કરશે તો જ આપણે ઓન ટાઈમ એડમિશન લઈ શકીએ મેજર બાંગ્લાદેશની કોલેજની ફીસ જો જોવા જઈએ તો 35,000 થી ચાલુ કરીને 45,000 ની અરાઉન્ડ હોય છે ટોટલ 5 વર્ષની ટોટલ ફીસ એટલે $35,000 થી $45,000 સુધી બાંગ્લાદેશનું કોલેજનું ટ્રેન્ડ એવું છે કે એ લોકો ફર્સ્ટ યરની અંદર ઓલમોસ્ટ $15,000 થી $20,000 જેવી ફીસ ફર્સ્ટ યરમાં પે કરવાની હોય છે બાકીની જે ફીસ છે એના ચાર અલગ અલગ પાર્ટ હોય છે જે યરલી ફીસ પે કરવાની હોય છે સેમ ઇન્ડિયન લાઈક કે તે આગળ બે મોટા વેકેશન હોય છે કે જેની અંદર સ્ટુડન્ટ્સ ઘરે આવી શકે નાના નાના બે ત્રણ બીજા વેકેશન પણ હોય છે કે જેની અંદર સ્ટુડન્ટ્સ ઘરે આવવું હોય તો આવી શકે અને ડ્યુરિંગ ધ સ્ટડી કમ્પલસરી અને બધા જ વાયવા પ્રેઝન્સ કમ્પલસરી છે વાયવા કમ્પલસરી છે એક્ઝામ કમ્પલસરી છે અને આ બધાની અંદર પાસ થાય તો જ એને આગળના વર્ષમાં જવામાં આવે છે એટલે જો બાંગ્લાદેશ જેને ભણવા જવું હોય એના માટેની બે વસ્તુ રિક્વાયર છે એક 100% પોતાનું ડેડિકેશન હોવું જોઈએ ભણવાની તૈયારી હોવી જોઈએ તો એના માટે બાંગ્લાદેશ બેસ્ટ ઓપ્શન છે બીજી વસ્તુ કે એની ફીઝની લિમિટ જે છે આપણને ખબર છે કે ઇન્ડિયાની પ્રાઇવેટ કોલેજો કરતાં પણ સસ્તી છે એટલે તમે $35,000 થી $40,000 સુધીનું જેનું બજેટ છે ટોટલ 5 વર્ષનું એ લોકો ત્યાં આગળ જઈ શકે છે તો આ રીતે તમે એડમિશન પ્રોસેસ કરી અને તમારું ડોક્ટર બનવાનું સ્વપ્ન સ્પેસિફિક બાંગ્લાદેશનું હોય તો એ તમે પૂરું કરી શકો ઓકે ઓકે થેન્ક યુ મિસ્ટર ઓમ પટેલ સર જે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન તરફથી અહીંયા અમદાવાદમાં પોતે એમની ઓફિસ છે અને એની ગાંધીનગર બી એમની બ્રાન્ચ છે સુરતમાં બી એમની બ્રાન્ચ છે અને ઘણી બધી અલગ અલગ સિટીઓમાં એમની બ્રાન્ચ છે અને ખાસ કરીને એ લોકો વેલ નોન તરીકે જાણીતા છે કે આપણે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન એમબીબીએસ સાથે કોચિંગ બી આપે છે ડોક્ટર ભાટિયા મેડિકલ કોચિંગ અને એના કારણે જે છોકરાઓનો જે અહીંયાથી એફએમજી પાસ કરવાનો રેશિયો છે ને મેક્સિમમ છે મેકિંગ ડોક્ટરનો અને આજે એમનાથી વાત કરી અને બહુ સરસ લાગ્યું અને બાંગ્લાદેશનો જે કન્સેપ્ટ અને જે બધી કન્ટ્રીનો જે કન્સેપ્ટ હતો એ ક્લિયર કરાવવા માટે સરને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ